હવે વિદ્યાર્થી મિત્રો, બીજા ત્રણ દાખલા સ્વાધ્યાયનો કયો લઈશું? ત્રીજા નંબરનો દાખલો, છઠ્ઠા નંબરનો દાખલો, સાતમા નંબરનો દાખલો. ઓકે, પહેલાં ત્રીજા નંબરનો દાખલો સ્ટાર્ટ કરીશું. ત્રીજા નંબરના દાખલાની અંદર છે કે ગણ કયો ગણ આપેલો નહીં. ધારો કે એ બરાબર 1 2 3 4 5 6, ત્રણે ત્રણ સિમ્પલ છે. તો આર માટે આર ઇઝ ઇક્વલ ટુ એ બી, જ્યાં બી એવા છે કે એ પ્લસ વન એ કરતા હંમેશા કેવા હોય, મોટા જ હોય. એ સ્વવાચક અને પરંપરિત છે. સોરી, મિક્સ થઈ જાય, નાનું નાનું હતું. એ સ્વવાચક સંમિત કે પરંપરિત સંબંધ છે કે નથી તે ચકાસો. ઓકે, ચકાસી લઈએ. પેલું તો સ્વવાચક, સ્વવાચક માટે શું હોવું જોઈએ? અહીંયા તો પેલા જે રિલેશન આપેલું હોય તો બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ વન, એ બરાબર કેટલા મૂકવાના? પેલા 1 2 3 4 5 6 સુધી મૂકવાના, જ્યાં બી નો જવાબ 1 થી 6 વચ્ચે જ આવવો જોઈએ, કારણ કે એ અને બી બંને એના છે. તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો બી કેટલા મળે? 2 મળે. એ બરાબર તો શું થાય? જોડ 1 2 થાય. ઓકે, 2 મૂકો બી બરાબર 3, 2 3 થાય, એ બરાબર 3, બી બરાબર 4, એ બરાબર 4, બી બરાબર 5, એ બરાબર 5, બી બરાબર 6, એ બરાબર 6 સુધી મૂકી શકાય. પણ બી બરાબર કેવા થઈ જાય? 7 થઈ જાય. પણ 7 બી 6, 1 થી 6 ના વચ્ચે જ હોવા જોઈએ, એટલે કે એ બરાબર 6 મૂકવાના નહીં. ઓકે, તો આનું કયું મળે? 4 5 6 મળે છે. તો સ્વવાચક સાબિત કરવા માટે એ ઇઝ ઇક્વલ ટુ કેવા છે? 1 2 2 3 3 4 5 6 આવા છે. તો અહીંયા સ્વવાચક માટે, ઓકે, અક્ષર બગડી ગયા, સ્વવાચક માટે શું થાય? બિલોંગ્સ ટુ એ માટે એના દરેક ઘટક, એના દરેક ઘટક, એ નેનો નેનો એ મોટા એ ગણ એના નેનો એટલે દરેક ઘટક, ઘટક માટે કેવો મળવો જોઈએ? એ એ બિલોંગ્સ ટુ આર મળવો જોઈએ. ધારો કે અહીંયા આર આપેલો તો આર મળવો જોઈએ, એટલે કે 1 1 માટે 1 1, 2 2 3 3 4 4 5 5 6 6 દરેક ઘટક હોવા જોઈએ. પરંતુ અહીંયા પહેલો જ ઘટક 1 1 આની અંદર નથી, તો 1 1 નોટ બિલોંગ્સ ટુ આર, એટલે કે સ્વવાચક નથી. તમે સરખી રીતે લખીને આપજો. આપણે થોડુંક સ્પીડમાં જવાનું હોય, કારણ કે વિડીયો નાનો બને એટલું સારું. સ્વવાચક સંમિત, સંમિતની અંદર શું હોય? 1 2 મળ્યા, અહીંયા શું મળ્યા? ધારો કે 1 2, અહીંયા પહેલાં વ્યાખ્યા લખી દઈએ, એ બી બિલોંગ્સ ટુ આર અને બી એ બિલોંગ્સ ટુ આર થવા જોઈએ, એટલે કે 1 2 બિલોંગ્સ ટુ આર છે. અહીંયા 2 1 બિલોંગ્સ ટુ આર થશે કે નહીં થાય? પહેલાં આપણે અહીંયા સાબિત કરીએ. તો કે 1, અહીંયા 2 ઇઝ ઇક્વલ ટુ 1 + 1 છે. ઓકે, અથવા ડાયરેક્ટલી આની અંદર કંઈ સાબિત કરવાની જરૂર નથી, બરાબર. 1 2 આની અંદર આપેલા છે, 2 2 1 નથી અંદર. અહીંયા 1 2 બિલોંગ્સ ટુ આર છે, પરંતુ 2 1 નોટ બિલોંગ્સ ટુ આર. શું કે? સંમિત નથી, સંમિત નથી. ત્રીજું પરંપરિત, પરંપરિત માટે શું હોવું જોઈએ? 1 2, તો 2 3 અંદર છે, તો 1 3 અંદર હોવા જોઈએ, તો 1 3 અંદર છે નથી. તો અહીં 1 2 બિલોંગ્સ ટુ આર અને 2 3 બિલોંગ્સ ટુ આર, પરંતુ 1 3 નોટ બિલોંગ્સ ટુ આર હોવાથી કહી શકાય કે આર એ પરંપરિત નથી. ઓકે, અક્ષર ખરાબ છે પણ તમે સમજી લેજો, ટાઈમ ઘણો થઈ ગયો છે, બધા દાખલા પતાવવાના છે. આપણે જોડ છૂટતા આવડી જશે, પછી તમને શું કરવાનું છે? સ્વવાચક પરંપરિત સંમિત બધું ચકાસવાનું છે, પછી સિમ્પલ જ છે. આની અંદર અઘરું ક્યાં પડે? જ્યાં જોડ આપેલું નથી અને માઇન્ડ દોડાવવાનું છે ત્યાં.
બરાબર, પણ એ ખાસ જરૂરી છે કારણ કે એના આધાર ઉપર તમે આગળનું પોતાનું ભવિષ્ય કેરિયર એમ્બિશન્સ પૂરા કરી શકશો, બાકી નહીં. બાકી કાઢવું પડે, ફરીથી ભણવું પડશે. છઠ્ઠા નંબરનો દાખલો, એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આપેલા છે, આર શું અંદર આપેલો જ છે, 1 2 2 1, તો સાબિત કરો કે છે તો સંમિત છે, સંમિત છે, પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. અહીંયા તો સ્વવાચક માટે શું હોવું જોઈએ, સ્વવાચક માટે 1 1 અંદર હોવો જોઈએ, 1 1 જ નથી, નોટ ઇક્વલ ટુ આર, સો આર એ સ્વવાચક નથી, બરાબર. 1 1 બિલોંગ, આ 1 1 હોવો જોઈએ, 2 2 હોવો જોઈએ, 3 3 તો હોવો જોઈએ, પણ 1 1 જ અંદર નથી, પહેલો જ ઘટક અંદર ન હોવાથી શું કહી દે, આર એ સ્વવાચક નથી. બીજું છે સંમિત, સંમિતની અંદર શું થશે, 1 2, તો એના અવળા શું, 2 1 આપેલા છે, ઓકે. અહીંયા 1 2 બિલોંગ્સ ટુ આર, સોરી બિલોંગ્સ ટુ આર, અને 2 1 બિલોંગ્સ ટુ આર હોવાથી સંમિત છે. પરંપરિત માટે શું છે, એ બી બિલોંગ્સ ટુ આર હોય અને BC બિલોંગ્સ ટુ આર હોય તો AC બિલોંગ્સ ટુ આર હોવા જરૂરી છે, પરંતુ અહીંયા શું થશે, 1 2 બિલોંગ્સ ટુ આર, 1 2 બિલોંગ્સ ટુ આર છે, અને આના પાછળનો ઘટક કયો છે, 2, તો 2 વાળો બીજો કોઈ ઘટક છે જેનો પ્રથમ ઘટક 2 હોય, આ છે આર્યો, તો આ બે નીકાળી દઈએ, તો 1 1 આની અંદર હોવા જોઈએ, તો આની અંદર 1 1 નથી, તો અહીંયા શું છે, 2 1 પણ છે આર ની અંદર, અને તો 1 1 આની આર ની અંદર નથી, નોટ બિલોંગ્સ ટુ આર હોવાથી, અંદર 1 1 આર ની અંદર ન હોવાથી આર એ પરંપરિત નથી. નેક્સ્ટ, સાતમો, સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ XY, એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, તો એ બરાબર, અંદર ધારો કે પુસ્તકો ગણ લખી દો, બધા અલગ અલગ વિષયના પુસ્તક, ગણિત, સમાજ વિદ્યા, કાં તો આપણે અહીંના લખો ફિઝિક્સના, કેમેસ્ટ્રીના, ઓકે, તો એમના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, આવા ઘણા બધા છે, તો આની અંદર શું શોધવાનું કહેલું છે મિત્રો, એ સામ્ય સંબંધ ધરાવે છે કે નહીં, એ સામ્ય સંબંધ ધરાવે છે કે નહીં, એ સામ્ય સંબંધ છે એવું પૂછ્યું છે. એ સામ્ય સંબંધ કોને કહેવાય, સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય, ત્રણે ત્રણ હોય, એ સામ્ય કહેવાય. તો અહીંયા પેલા સ્વવાચક માટે, સ્વવાચક માટે પોતે પોતાના સાથેની જોડ બનાવો, ધારો કે ગણિત, ગણિતની તમે જોડ બનાવી, ઓકે, તો બંનેની અંદર પૃષ્ઠોની સમય સંખ્યા, એટલે પૃષ્ઠોની સંખ્યા, પૃષ્ઠોની સંખ્યા એટલે કે પાનાની સંખ્યા, પાનાની સંખ્યા, ધારો કે ગણિતમાં 160 હોય, તો બીજા ગણિતમાં, એના ગણિતમાં કેવી હોય, 160 જ હોય, સેમ ટુ સેમ બેના આન્સર મળે, કેવા મળે, બેના આન્સર કેવા મળે, સેમ ટુ સેમ જ મળે. ધારો કે ફિઝિક્સની અંદર 170 ની હોય, તો એના સાથેનો ગણ બનાવો તો 170 170 નો જ બને, એટલે કે સ્વવાચક છે. સંમિત માટે, સંમિતમાં શું થશે, પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તેવા ગણ, ઓકે, પૃષ્ઠોની સંખ્યા સમાન હોય, ધારો કે 160 છે, ઓકે, તો એની અંદર ગણ કેવો હોય, 160, 160 વચ્ચેનો ગણ તમને મળી રહે, ઓકે, પૃષ્ઠોની સંખ્યા સમાન હોય એવા વિષયો, તો બધાની અંદર પૃષ્ઠોની સંખ્યા કેવી છે, સમાન જ છે, આની અંદર કેવી છે, સમાન છે, તો આ બેના વચ્ચેના જે સંબંધ બને, સમાન બને, સમાન બને, બધા વચ્ચે સંબંધ કેવો બને, સમાન જ બને, સોરી અહીંયા 160 160 બધા પૃષ્ઠોની સંખ્યા સમાન છે, એટલે હવે આ કેવો હોય, બધા ગણ કેવા હોય, સ્વવાચક હોય, બધા ગણ સ્વવાચક હોય, કેવા હોય, સંમિત હોય, બધા ગણ જે સંમિત હોય શું હોય, પરંપરિત પણ હોય, એટલે
ત્રણે ત્રણ હોય, સ્વવાચક સંમિત અને પરંપરિત હોય તો એ શું કહેવાય? સામ્ય પણ કહેવાય. આ તમને ઉપર ઓવરવ્યૂ આપ્યો, તમારે સરખી રીતે સારી રીતે ઘણી ગૃહ કાર્યની અંદર મોકલવાનું છે. આઠમો દાખલો એક લઈ લઈએ બધા. આઠમા દાખલાની અંદર એવું પૂછ્યું છે, ખબર નથી પડતી, સાબિત કરો કે એ ઇઝ ઇક્વલ ટુ, સાબિત કરો કે એ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 આપેલા છે. તો પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે એ બી ને એવી જોડો કે જ્યાં એ માઇનસ બી યુગ્મ છે. તો સામ્ય સંબંધ છે, પરંતુ સામ્ય સંબંધ છે, સંબંધ સામ્ય સંબંધ છે એ સાબિત કરવાનું છે. પછી સાબિત કરો કે એ પછી સાબિત કરશો. પેલા સામ્ય છે કે નથી? સામ્ય છે તો સ્વવાચક પેલા સાબિત કરો. સ્વવાચક, સ્વવાચક શું થાય? એ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, એના દરેક ઘટકો આર હોવા જોઈએ. શું આપેલી છે કન્ડિશન? એ માઇનસ બી બરાબર યુગ્મ. યુગ્મ શું હોઈ શકે? એક બેકી સંખ્યા. એ માઇનસ બી નો તફાવત કરવાનો જેથી તમારે શું આવે? બેકી સંખ્યા આવે, કાં તો ઝીરો આવે. તો ઝીરો યુગ્મ જ કહેવાય. 0, 2, 4, 6 આ બધી યુગ્મ કહેવાય. તો એ માઇનસ બી બરાબર 0 લઈ લો તો એ બરાબર બી મળે, બરાબર એ બરાબર બી મળે. તો જ્યારે યુગ્મ 0 હોય, તફાવત 0 હોય, જ્યારે એ માઇનસ બી, જ્યારે એ માઇનસ બી નો તફાવત 0 હોય ત્યારે એ બી બરાબર એ એ થાય, એટલે કે એ એની બધી જ જોડો તમને મળે. ધારો કે અહીંયા 1 - 1 કરો તો 0 થાય, તો એ વખતે શું થાય? 1 = 1 એ એ મળે, બરાબર. ખબર પડી? તો એ એ બરાબર મળે, તો એ એની બધી જ જોડો અહીંયા મળે છે. તો બધી જ જોડો મળવાના કારણે શું થશે? સ્વવાચક છે. નેક્સ્ટ, સંમિત છે કે સંમિત છે કે નથી? સંમિત અને પરંપરિત સાબિત કરવાનું છે. સંમિત માટે શું થશે? સંમિત માટે શું થાય કે એ બિલોંગ, એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ આની અંદર હોવા જોઈએ. તો આની અંદર કન્ડિશન મૂકો, આની અંદર કન્ડિશન મૂકો. જો બંને સાચી થતી હોય તો ઓકે, મળી જાય, બંને સરખી થવી જોઈએ કન્ડિશન. તો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ યુગ્મ. ઓકે, તો એ માઇનસ બી બરાબર યુગ્મ થાય. તો બી માઇનસ એ બરાબર અહીંયા પણ યુગ્મ થાય. હવે આનું ઉલટું લઈ લઉં, શું થાય? આનું ઉલટું લઈ લઉં તો શું થાય? માઇનસ એ માઇનસ બી થશે માનાંકમાં. આપણા એ પણ શું થાય? યુગ્મ જ થાય. હવે માનાંક છોડું, માઇનસ છોડું, શું થાય? એ માઇનસ બી બરાબર યુગ્મ. તો આ બંને જોડો કેવી મળે છે? એની અંદર સમાન મળે છે. બંને જોડો સમાન મળવાથી સંમિત છે, પરંપરિત, એ બી બિલોંગ્સ ટુ આર, અને બીસી બિલોંગ્સ ટુ આર, તો એસી બિલોંગ્સ ટુ આર થવા જોઈએ. તો અહીંયા બે માટે સાબિત કરો. ત્રણે ત્રણની શું કરવાની? શરત મૂકવાની. આ બેની શરતથી આ શરત સાબિત કરવાની થાય. પરંપરિત છે એ બી માટે શું થશે? એ માઇનસ બી બરાબર યુગ્મ થાય. ઓકે, કરી દીધું. એ એટલે કે એ માઇનસ બી બરાબર યુગ્મ છે. બી માઇનસ સી બરાબર યુગ્મ, એટલે કે માનાંક છોડો તો શું થાય? બી માઇનસ સી બરાબર યુગ્મ થાય. ઓકે, હવે આ બેનો સરવાળો કરો તો શું થાય? એ માઇનસ બી વત્તા બી માઇનસ સી બરાબર યુગ્મ પ્લસ યુગ્મ, એટલે કે કેવી સંખ્યા મળે? યુગ્મ જ મળે. બે બેકી સંખ્યાનો સરવાળો કેવો થાય? બેકી જ થાય, એટલે કે યુગ્મ જ મળે. હવે આનું સાદું રૂપ આપો તો એ માઇનસ સી બરાબર યુગ્મ. હવે આની શરત મૂકો શું થાય? એ માઇનસ સી માનાંક બરાબર યુગ્મ કહેવાય.
માનાંક છોડો તો એ માઇનસ સી બરાબર યુગ્મ આ શરત ઉપરથી સાબિત કર્યું કે એક માઇનસ સી યુગ્મ મળવા જોઈએ અને આ બેના સાદુરૂપ ઉપરથી એ માઇનસ સી બરાબર યુગ્મ થવા જોઈએ તો આ યુગ્મ સમાન થાય છે. તો શું થશે? સિમ્પલ પારંપરિક થાય છે. અહીંયા ત્રણે ત્રણ સ્વવાચક સંમિત અને પારંપરિક હોવાથી સામ્ય છે, સીધું સાબિત થઈ ગયું. ઓકે, નેક્સ્ટ છે સાબિત કરવાનું. હવે સાબિત કરીશું આપણે બીજું શું કરવાનું છે સાબિત. તો આની અંદર પરંતુ 1, 3, 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે આર સંબંધ ધરાવે છે અને 2, 4 એટલે આર સંબંધ આર વન કહી દઈએ, બીજો 2, 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે, પરંતુ 1, 3, 5 એ એક પણ ઘટક 2, 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. તો આ એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે, આ પણ એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે, પરંતુ આર વન અને આર ટુ ભેગા થઈને કોઈ સંબંધ ધરાવતા નથી. તો યુગના યુગ્મની કન્ડિશન માટે તમારે શું કરવું પડે? તો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ યુગ્મ થાય છે કે નથી થતા એ ચેક કરવા પડે. તો અહીંયા પહેલાં શું કરવાનું? 1 ને 3 સાથે ચેક કરવા. તો 1 માઇનસ 3 બરાબર 2, આ તો યુગ્મ આવી ગયો. બે કી સંખ્યા આવી જોવા, 3 માઇનસ 5 તો શું થશે? 1 માઇનસ 5 તો શું થશે? 4. યુગ્મ આવી ગયો તો 1. હવે 1 ને 3 સાથે 1 ને 5 સાથે કરી દીધું, હવે 3 ને 1 સાથે 3 ને 5 સાથે કરવા, તો 3 માઇનસ 1, 3 માઇનસ 5 તો અહીંયા કેટલા આવે? 2 જવાબ આવે. અહીંયા કેટલા આવે? -2. બંને બે કી મળી ગઈ. ઓકે, સાબિત થાય છે. હવે 5 ને 1 સાથે 5 ને 3 સાથે કરવા, 5 માઇનસ 1, 5 માઇનસ 3, -4, -2 બંને યુગ્મ આવી. તો આ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ઓકે, એ રીતે 2 ને 4, 2 માઇનસ 4 કરો 2, અને એની સાથે બીજો 4 માઇનસ 2 કરો -2, અને અહીંયા શું આવશે? 2. તો બંને યુગ્મ યુગ્મ આવી ગયા, તો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. હવે જ્યારે આ બે એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી તેના માટે શું કરવાનું? 1 ને 2 સાથેનો સંબંધ લેવાનો, 1 ને 4 સાથેનો, 1 ને 4 સાથેનો સંબંધ લેવાનો, પછી 2 ને 3 ને 2, 3 ને 4, 5 ને 2, 5 ને 4. પણ આટલું બધું કરવાની જરૂર નથી. શરૂઆતમાં જો આપણને સાબિત થઈ જાય કે આ લોકો એકબીજા સાથે યુગ્મ સંબંધ ધરાવતા નથી, ડાયરેક્ટ કહી દેવાનું કે આર વન ને આર ટુ ને એકબીજા સાથે કોઈ રિલેશન નથી, તો અહીંયા આર વન માઇનસ આર ટુ કરો તો યુગ્મ આવું જોવો. પણ અહીંયા સાબિત કરો, આવ્યો આર વન માઇનસ આર ટુ, તો આર વન નો પહેલો ઘટક કયો છે? 1. આર ટુ નો પહેલો ઘટક કયો છે? 2. તો અહીંયા શું આવે છે? -1. આ તો -1 કેવી છે? અયુગ્મ સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે. તો અયુગ્મ એટલે કે આર વન ને આર ટુ સાથે એકબીજા સાથે સંબંધ નખવાથી યુગ્મ મળતા નથી, અયુગ્મ મળે છે. તો એ અયુગ્મ મળવાના કારણે અહીંયા આર વન ને આર ટુ એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી, ડાયરેક્ટ સાબિત થાય છે. બધા જ તમે દાખલાના વિડીયો જોઈ લો, 1 થી 8 સુધીના દાખલા ઘણી ફરજિયાત હોમવર્કની અંદર મોકલવાના છે, શીખવા કાઠા પર છે, વારંવાર જોજો. અમુકને તો સરળતાથી ખબર પડી જશે, અમુકને 2-3 વખત જોશો એટલે આખે આખું ચેપ્ટર એટલું સરળતાથી આવડી જશે. કારણ કે એક વખત માઇન્ડ ઓપન થવું જોઈએ, એક વખત મેથ્સ માટેનું અહીંયા શોધવાનું માઇન્ડ ઓપન થવું જોઈએ. જેવું માઇન્ડ ઓપન થઈ ગયું તરત બધા દાખલા આવડી જશે. ઓકે, થેન્ક યુ.